नमस्कार, हूँ छू तोरल। आपना निरामय जीवन की कामना साथ शुरू करिए आज हेल्थलाइन कार्यक्रम ने। आज आप जे चर्चा करवाना छे रोग विषय ए मेदस्विता, बहु चर्चायेलो अने बहुज आजकल जे वकरेलो रोग छे तेवी मेदस्विता विषय आज आप बात करीशू। आ विषय बात करवा आपणी साथे आज फरी एक वार स्टूडियो में उपस्थित छे डॉक्टर महेन्द्र नारवारिया। डॉक्टर साहेब, आपनु खूब खूब स्वागत छे। जी नमस्कार। सौथी पहला तो आपणे दर्शकों ने जणावीए कि मेदस्विताना कारणो शू छे। आजकल मेदस्विता कारण मोटा मोटो जो अपनी लाइफस्टाइल है, जेमा कोईपण एक्टिविटी रही नहीं, गेम्स ऑलमोस्ट गायब थी गया है, एक जंक फूड भी एक मोटो भाग भजवे है, जे स्ट्रेसफुल लाइफ हो आजकल जे પોતાના માટે કોઈની પાસે ટાઈમ જ નથી હોતું, એ ટાઈમ એની મેં ખાવાનું અને જે પડે એ ખાવાનું, એ બધાને કારણે મેદસ્વીતાનું પ્રમાણ વધતું જાય છે। જી, અને આ જે મેદસ્વી થવાના જે આપણે કારણો તો જાણ્યા, એની પાછળ ઘણા રોગો પણ જોડાયેલા છે, તો એ કયા કયા રોગો થવાની શક્યતા રહે છે? મેદસ્વીતાને કારણે સૌથી કોમન જે પ્રોબ્લેમ છે એ બ્લડ પ્રેશર છે, બ્લડ પ્રેશર પછી ડાયાબિટીસ આવે, ડાયાબિટીસ થાય એના લીધે પછી હાર્ટ અટેક, લકવો અને કિડની ફેલ ને બધા ઘણી બધી બીમારીઓ, 50 જાતની અલગ બીમારીઓ છે। વજન વધારે પડતા વજન લીધે જોઈન્ટ ઘસાઈ જાય, હાર્ટ અટેક આવે અને બીજા લોહી નળીઓ છે એ બ્લોક થઈ શકે, શ્વાસની તકલીફ થાય, એને સ્લીપ એપનિયા કહેવાય, અસ્થમા કહેવાય, એ બધી બીમારીઓ આના લીધે થતી હોય છે। જી સર, આજકાલ ખૂબ જ ફેશન છે પાતળા થવાની, પાતળા દેખાવાની, લોકો સતત પ્રયત્નશીલ રહે છે, એવામાં મેદસ્વી વ્યક્તિને કેવી રીતે તમે ડિફાઈન કરી શકો? અમે લોકો મેદસ્વીતામાં વજનને કોઈ દિવસ એકલાને નથી કાઉન્ટ કરતા, હંમેશા દરેક માણસની હાઈટ પ્રમાણે અલગ અલગ વજન હોય, જો આપણે હાઈટમાંથી હાઈટ જે સેન્ટીમીટરમાં લઈને માંથી જો 100 માઇનસ કરીએ, સપોઝ 175 સેન્ટીમીટર હાઈટ હોય તો એનું 75 કેજી આઈડિયલ બોડી વેટ થયું, એનાથી જો 25 કિલો વજન વધારે હોય એને આપણે ઓબેસ કહીએ, અને જો બીજો માપદંડ કહીએ તો આપણે બોડી માસ ઇન્ડેક્સ કહેવાય, BMI, જેમાં હાઈટ અને વેટના જે રેશિયોને આપણે ગણતા હોઈએ છીએ, વેટ ઇન કિલોગ્રામ ડિવાઈડેડ બાય હાઈટ ઇન મીટર સ્ક્વેર, કે જે વજન છે એ કિલોગ્રામમાં લઈએ અને એને ઊંચાઈના મીટરના વર્ગથી ડિવાઈડ કરીને જે આવે એને બોડી માસ ઇન્ડેક્સ કહેવાય। નોર્મલ BMI છે 22 કરતાં ઓછી હોય, આજકાલ જે હિરોઈનો જે ઝીરો ફિગર ની જે કોશિશ કરતી હોય છે લોકોની BMI 15ની આસપાસ હોય છે, એ વધારે ઓછી કહેવાય, પણ 18 થી 22 એ નોર્મલ BMI કહેવાય ઇન્ડિયા માટે, અને 22 થી 30 છે ઓવરવેઇટ કહેવાય, 22 થી 26 ઓવરવેઇટ કહેવાય, પણ 26 BMI કરતાં વધારે હોય એને ઓબેસ, અને 37 કરતાં વધારે BMI હોય એને મોર્બિડ ઓબેસિટી કહેવાય। જી, એક કોલર સાથે આપણે વાત કરી લઈએ। હા જી, આપનો પ્રશ્ન પૂછો। હેલો, હા, મારે ડોક્ટર સાહેબ ને એમ પૂછવું છે કે આપણે જે પેટ પરની ચરબી ઓછી કરવા શું કરવાનું ને એના માટે તેલ કયું ખાવા માટે સારું? હવે પેટની ચરબી માટે આપણે છે ને એકલા તેલથી નથી, પણ બીજી ઘણી બધી આપણે કેલરી ઇન્ટેકને ઓછું કરવાની કોશિશ કરવી જોઈએ। એવું લાગે છે આપણે જે બી કંઈ ખાઈએ, ભલે આપણે કાર્બોહાઈડ્રેટ ખાઈએ, પ્રોટીન ખાઈએ કે તેલ ખાઈએ, પણ દરેક વસ્તુ છે ને શરીરમાં ચરબીના રૂપમાં જમા થાય છે, એટલે એવું નથી કે એકલા તેલથી જ આપણે કંટ્રોલ કરી શકીએ, પણ આપણે ટોટલ કેલરીને આપણે ઓછી કરીએ અને એમાં પ્રોટીનનું પ્રમાણ વધારીએ, કઠોળ વધારે ખાઈએ જેનાથી વારંવાર ભૂખ ના લાગે, તળેલું ઓછું ખાઈએ અને સુગર કન્ટેનિંગ ફૂડ છે કે વધારે પડતું સુગર ના હોય એ ટાઈપના ફૂડને આપણે ઓછું કરીએ તો આપણું વજન ઓછું થાય, એની સાથે જ પેટ ઓછું થાય, એ કોઈ પણ એક ખોરાકને બદલવાથી કામ થાય નહીં એમ। જી, અને એક કોલર જોડાય છે। જી, આપનો સવાલ પૂછો। નમસ્તે મેડમ। જી નમસ્તે। મારા મિસિસ મેડમ, એક તો ડાયાબિટીસ ની છે। જી જી, અને એ ગોળી ઇન્સ્યુલેશન કેટલા ટાઈમ થી લે છે? 4-5 વર્ષ થી લે છે અને એનું પેટ એકદમ મેડમ એકદમ વધેલું છે, તો મારે સાહેબ ને પૂછવું છે કે આના માટે કયો ખોરાક લેવો, એને મને કઈ પરેજી પાડવી, તો મારે એ થોડું જાણવું હતું। હવે છે ને જે પેટ મોટું થાય એનાથી જ આ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધી બીમારીઓ આવતી હોય છે, જો એમનું વજન વધારે હોય તો આ એક જ મેદસ્વી પ્રાણી જે સર્જરી હોય કોઈ પણ કારણથી જો આપણે 10 કિલો વજન ઓછું કરીએ તો ડાયાબિટીસને ઘણો ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે, અને આ સર્જરીથી આપણે 10 કિલો કરતાં 40 કિલો, 50 કિલો, 100 કિલો બી ઓછું કરી શકાય, જો આ સર્જરી કરાય તો મેદસ્વી તો જાય સાથે સાથે ડાયાબિટીસના ક્યોર થવાના મેક્સિમમ 95-98% ચાન્સ છે કે મટી શકે છે, એ રીતે બ્લડ પ્રેશર મટી શકે છે, અને ડાયાબિટીસથી બીજી જે કોમ્પ્લિકેશન છે એને બી આપણે અટકાવી શકીએ છીએ, એટલે એકલું ડાયટ ને મોડિફિકેશન કરવાથી એમને બહુ ફાયદો નહીં થાય, પણ થોડુંક ડાયાબિટીસ કંટ્રોલ થશે પણ ક્યોર નહીં થાય। જી, એક બીજા એક કોલર છે। જી, સવાલ પૂછો આપનો। એમ, મારે શરીર ખોરાક બહુ છે પણ શરીર વધતું નથી, એનું કઈ કારણ?
એનું કારણ હોય છે તમારું જે મેટાબોલિઝમ છે એ વધારે હોય, એ છે ને ઘણા લોકોને જન્મજાત જ હોય છે, એ આખી ફેમિલીમાં જ એવું હોય કે તમે ગમે તે ખાઓ પણ તમારું શરીર ના વધે, અને એમાં આપણે કંઈ ના કરી શકીએ. જી, અને એક કોલર પણ જોડાયા છે આપણી સાથે. જી, આપનો સવાલ પૂછો. ચરબી ગમે ત્યાં હોય, થાપા પર હોય, પેટ પર હોય કે હાથ પર હોય, એ બધી જગ્યાએ ચરબી છે. એક્સરસાઇઝ અને ડાયટ ને થોડું કંટ્રોલ કરવાથી જ થાય. હવે તમને લાગતું છે કે તમે કંઈ બહુ ખાતા બે ટાઈમ જ ખાઓ છો, પણ એમાં આપણે શું ખાઈએ છીએ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. જો તમે કોઈ પણ ડાયટિશિયન મળીને તમારી ખોરાકની ચર્ચા કરી લો, તમને ખબર પડી જાય કે તમે કઈ વસ્તુ છે એ ખોટી રીતે ખાઓ છો અને કઈ વસ્તુ તમારે અવોઈડ કરવી જોઈએ, એની આપણે કોઈ પણ ડૉક્ટરની સલાહ લઈને કે કોઈ ડાયટિશિયનની સલાહ લઈને બી આને કંટ્રોલ કરી શકીએ છીએ. આહારનો બહુ મહત્વનો રોલ છે, કારણ કે લગભગ જનરલી બધા આહાર વિશે પૂછી રહ્યા છે. બીજા એક કોલર જોડાયા છે આપણી સાથે. જે સવાલ પૂછો આપનો. હેલો. હેલો. શરીર ઓછું છે પણ બહુ હાથ બહુ વધ્યા છે, તો એના માટે શું કરવું જોઈએ? એના માટે એક્સરસાઇઝ કરવી જોઈએ, અને જો તમને એવું સ્પેસિફિક કોઈ એરિયા હોય તો એના માટે કોઈ પણ કોસ્મેટિક સર્જન પાસે જઈને તમે લાઇપોસક્શન બી કરાવી શકો છો, કે જેનાથી ખાલી હાથનું પોર્શન છે જ્યાં એક્સ્ટ્રા ફેટ હોય એ કાઢી શકાય. જી, આહારનો સર આમાં શું મહત્વનો રોલ છે? આહારમાં આપણે કંઈ પણ ખાઈએ એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ ત્રણ જે અવયવો હોય એમાંથી આપણે પ્રોટીનનું પ્રમાણ વધારીએ અને ફેટ અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું કરીએ તો આપણને વારંવાર ભૂખ ના લાગે. એ પ્રોટીન છે મસલ્સમાં કન્વર્ટ થાય, અને મસલ્સ જો આપણે બને સાથે સાથે સપોઝ એક્સરસાઇઝ કરીએ તો જે મસલ્સ બને એનાથી આપણું મેટાબોલિઝમ વધે અને આપણી ચરબી જે બધી જગ્યાએ ડિપોઝિટ થાય છે એ ડિપોઝિટ થવાનું બંધ થઈ શકે છે. તો મિત્રો, હેલ્થ લાઈન એ આપના આરોગ્યની હેલ્પ લાઈન છે, આપ અમને ફોન કરી શકો છો. અમારી ફોન લાઈન ચાલુ છે, પાછા ફરીશું એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે આપનું હેલ્થ લાઈનમાં ફરી એક વખત. અને આપણે ફરી એકવાર જણાવીએ કે મેદસ્વીતા થવાના કારણો અને તેના નિદાન વિશે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. ડોક્ટર સાહેબ, મેદસ્વીતા વિશે ફરીથી આપણે વાત જો શરૂ કરીએ તો તેને દૂર કરવા માટેના કયા કયા રસ્તા છે? હવે જો મેદસ્વીતામાં આપણે ડિપેન્ડ કરે છે આપણે કઈ સ્ટેજ પર છીએ, મોટાભાગે એને વધતા અટકાવવું બહુ જરૂરી હોય છે. અને એના માટે જો આપણું વજન 5-7 કિલો વધારે હોય એ વખતે જો આપણે પ્રયાસ કરીએ તો એને આપણે અટકાવી શકીએ છીએ. 5-10 કિલો વેઇટ વધારે હોય એ લોકો માટે અમે એક સંતુલિત આહારને વધારે એ આપીશું ભાર એના ઉપર, અને થોડી એક્સરસાઇઝને આપણી ડે ટુ ડે લાઈફમાં નાખવું બહુ જરૂરી છે. અને કેલરી બર્ન થાય તો જ તમારું મેદસ્વીતા પણ અટકી શકે છે. એ થયું 5-10 કિલો. 10-20 કિલો માટે જે લોકો હોય એ લોકો માટે અમારી પાસે સર્જરી સિવાયના બી બીજા સાધનો છે, જેમ કે એન્ડોસ્કોપીથી આપણે બલૂન મૂકી દઈએ હોજરીમાં, જે હોજરીની જગ્યા રોકી શકે અને એ ખોરાક ઓછી લે, એનાથી વેટ ઓછું થાય. અને પછી 25 કિલો કરતાં વધારે જે લોકો હોય એ લોકો માટે અલગ અલગ ટાઈપની સર્જરી હોય છે, જેમાં આપણે હોજરીને સ્ટેપલ કરીને એને નાની કરી દઈએ અને એ પર્માનન્ટ નાની થઈ જાય, અને થોડું થોડું ખાવાથી આપણું પેટ ભરાઈ જાય, કોઈ ડાયટિંગ કરવાની જરૂર ના પડે, ભૂખ્યા ના રહેવું પડે અને એના કોમ્પ્લિકેશન બને, એ બધી સર્જરી આપણે દુર્બીનથી કરતા હોય. એનાથી જો વધારે વજન હોય, કોઈ 100 કિલો વજન ઓછો કરવું કે 150 કિલો વજન ઓછો કરવું, તો એના માટે આપણે ગેસ્ટ્રિક બાયપાસ કે બિલિપેન કે ડાયોજન ટાઈપની અલગ અલગ ટાઈપની સર્જરીઓ કરતા હોય છે. અને આ બધી સર્જરી આપણે દુરબીનથી કરીએ છીએ કે જેમાં કોઈ વાડકાપ થતી નથી, નાના નાના પંચર કરીને પેટમાં કેમેરાની મદદથી આ ઓપરેશન કરતા હોઈએ છીએ અને એનાથી રિકવરી બહુ ફાસ્ટ થાય. અને આજકાલ આનો બહુ વધારે ચલણ વધી ગયું છે. અમેરિકામાં લગભગ 5 લાખ લોકો એક વર્ષમાં આ ટાઈપની સર્જરી કરાવતા હોય છે. જી, ભારતની જો આપણે વાત કરીએ તો આ સર્જરીથી પતલા થવાનું કેવું કેટલું પ્રમાણ જોવા મળી રહ્યું છે? ભારતમાં લગભગ 5 કરોડ લોકો છે જે લોકોને આ ટાઈપની સર્જરીની જરૂર છે, અને એ બધા જ છે એ હાઈ ઇન્કમ ગ્રુપ કે જે પૈસાવાળું વર્ગ છે એ લોકોમાં જ મેદસ્વી પ્રમાણ વધારે છે. અને ખાસ કરીને ફિમેલમાં લગભગ 15-16% ફિમેલ્સ જે છે, લેડીઝ, એ બી ખાસ કરીને પ્રેગ્નન્સી પછીની જે સ્ટેજ હોય એમાં વધારે પડતું વજન હોય છે, અને એવા 5 કરોડ લોકોને આ ટાઈપની સર્જરીની જરૂર છે. જી, રાધનપુરથી એક કોલર જોડાયા છે. જી, આપનો સવાલ પૂછો. મારી ઉંમર 21 વર્ષની છે અને હું પહેલા તો એકદમ 0 ફિગર હતી, અને 1 વર્ષથી જે આમ બહુ જ શરીર વધી ગયું, અત્યારે 70 કિલો વજન થઈ ગયું છે. અને બે કે ટીવીમાંથી કેટલી ચા ને બધી મોંઘી મોંઘી કીટ ને બધું મંગાવ્યું પણ કઈ અસર નહીં કરતી. ને મારી રાધનપુરમાં ડાયટિશિયન પણ સારા નથી, એમ એટલું બધું અમદાવાદ જેવું નહીં, અમે અમદાવાદ થી બધી કરી નહીં આવ્યા, એટલે કઈ એવું છે જ નહીં. તો મારે શું કરવું જોઈએ, ખાવામાં શું ધ્યાન રાખવું જોઈએ? ને અમે અઠવાડિયે થી હજુ રનર લાયા, તો એનો યુઝ કેવી રીતે કરવો જોઈએ?
બેન તમારે છે ને ડાયટ પર બહુ વધારે પડતું નહીં, પણ તમારી એક્સરસાઇઝ પર વધારે ધ્યાન આપો. જેમ તમારું વજન વધી રહ્યું છે, તમારે કોઈ પણ રીતે તમારે એક્સરસાઇઝ, હવે ગામમાં જો એક્સરસાઇઝનું કોઈ સાધન ના હોય, તમે જો રનર લાયા છો તો એક એટલીસ્ટ 45 મિનિટ રોજ એના પર એક્સરસાઇઝ કરો, તમે વધારે પડતા કેલરી બર્ન કરી શકો. અને યંગ ગર્લ્સ હોવા લીધે તમે આઈ થિંક ડાન્સ કે એ ટાઈપની કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લો કે જે તમને ગમે બી ખરા અને લાંબા ટાઈમ તમે કરી શકો અને તમારું વેઇટ ઓછું થઈ શકે છે. અને વારંવાર ડાયટિંગ કરવાની કોશિશ કરશો તેનાથી વજન વધશે. કેમકે જ્યારે જ્યારે ડાયટિંગ કરીએ થોડા ટાઈમ માટે વેઇટ ઓછું થાય છે, પછી એક સ્ટેજ આપણું વજન બંધ થાય. જ્યારે બી આપણે નોર્મલ ખાવાનું ચાલુ કરીએ તો આપણું જે વજન ઓછું થયું એનાથી 1.5 ગણું વજન વધે. એટલે વારંવાર ડાયટિંગ કરવાની તમે કોશિશ ના કરતા અને તમારું વજન વધ્યા જ કરશે અને તમે એક મેદસ્વી પેશન્ટની એમાં કેટેગરીમાં આવી જશો. જી, રાજકોટથી એક દર્શક મિત્ર જોડાયા છે. જી, આપનો સવાલ પૂછો. હલો હલો, આપનો સવાલ પૂછો. ટીવીમાં નહીં જોતા ડાયરેક્ટ ફોન પર વાત કરો અને સવાલ પૂછો. હા જી, નમસ્કાર સાહેબ. જી નમસ્કાર. મારા મિસિસ નો હેલો હેલો. હા જી, પ્રશ્ન પૂછો આપનો. હેલો, હું રાજકોટ થી બોલું, આશાબેન બોદાણી. જી આશાબેન. હેલો, મારું વજન 90 કર્યું છે. જી, વજન ઘટાડવા માટે શું કરું? તમારી હાઈટ કેટલી છે? હાઈટ 5'3". હા, તો લગભગ તમારું વજન છે ને 55 કિલો ની આસપાસ હોવું જોઈએ. અને 90 કિલો, લગભગ 35 કિલો વજન વધારે છે, એ તમારા શરીર માટે બહુ વધારે છે. અને એને કોઈ પણ સર્જરી સિવાયના કોઈ પણ ઉપાયથી તમે ઓછું નહીં કરી શકો. અને જો તમે ટ્રાય બી કરશો તમારા જોઈન્ટ પેઇન ને બધા શરૂ થઈ જશે. અને 35 કિલો વજન ઓછું કરવું કોઈ પણ બીજી નોન સર્જિકલ મેથડથી પોસિબલ જ નથી. જી, જૂનાગઢથી એક દર્શક મિત્ર છે. જી, આપનો સવાલ પૂછો. હલો. હા જી. જી, પ્રશ્ન પૂછો આપનો. હા, હું જૂનાગઢથી નવીનભાઈ સંઘવી બોલું છું. જી, મારી 70 વર્ષની ઉંમર છે અને 80 કિલો વજન છે, પેટનો ભાગ વધારે છે. જી, હાઈટ કેટલી છે? હેલો. હા, તમારી હાઈટ કેટલી છે? 5'6". હા, તો 5'6" માટે આઈ થિંક 80 કિલો બહુ વધારે નથી, લગભગ તમારે 5-1 કિલો વધારે છે. એના માટે તમે એક્સરસાઇઝ કરો ને ખાસ કરીને પેટની એક્સરસાઇઝ કરશો તો તમારું પેટ છે એ અંદર જતું રહેશે. અને મોટાભાગના લોકોનું પેટ એટલા માટે વધતું છે કે બેઠાળ જીવનમાં આપણને પેટને સ્ટ્રેટ થવાની કોઈ ટાઈમ જ નથી મળતું. જે મસલ્સ હોય છે એ ઢીલા પડી જાય અને એને લીધે પેટ બહાર આવે છે. જો આપણે પેટની એક્સરસાઇઝ કરીએ અને 4-5 કિલો વેટ ઓછું કરી નાખીએ તમારું પેટ અંદર જતું રહેશે. જી સર, આપણે સર્જરીની વાત કરીએ તો યુવતીઓમાં આવી રીતે લગ્ન પહેલા સર્જરી કરાવવી હિતાવહ રહેશે, પછી એ સર્જરી કરાયા બાદ પ્રેગ્નન્સીમાં કોઈ તકલીફ આવે કે? આજકાલ અમારી પાસે અનમેરિડ છોકરીઓ બહુ વધારે આવે છે, કેમ કે એ લોકોને એક તો વજનના લીધે પોલિસિસ્ટિક ઓવરિયન ડિઝીઝ કરીને બીમારી થતી હોય છે, અને પોલિસિસ્ટિક ઓવરિયન ડિઝીઝ જે લોકોને હોય એ લોકોનું વજન વધારે હોય છે. અને આ છોકરીઓને પહેલી વાત તો સારા છોકરા મળવા બહુ ડિફિકલ્ટ હોય છે. ઇનકેસ જો લગ્ન થઈ ગયું તો મોટાભાગે જે પાત્ર હોય છે એ બી ઓબેસ હોય કે મેદસ્વી હોય એ વધારે ચાન્સીસ હોય છે. અને આ લોકોને વજનના લીધે ઇન્ફર્ટિલિટી મેક્સિમમ ચાન્સ હોય છે. ઇન્ફર્ટિલિટી હોય અને સાથે સાથે પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન થવાનું બહુ ચાન્સીસ હોય છે. તો આ લોકોને તો ખાસ કરીને આ ટાઈપની સર્જરી કરાવવી જોઈએ, જેનાથી કે એ લોકોનું વજન નોર્મલ થઈ જાય, એ લોકોનું બધા નોર્મલ હોર્મોન્સ નોર્મલ થઈ જાય અને પછી એ લોકો નોર્મલ લાઈફ જીવીને નોર્મલ પ્રેગ્નન્સી અને નોર્મલ જિંદગી જીવી શકે છે. જી, એક કોલર છે આપણી સાથે, પ્રશ્ન પૂછો આપનો. હા જી, મારે હાઈટ 5'5" છે, તો મારે શરીર બહુ વધે છે. વજન કેટલું છે એના માટે? બેન, વજન કેટલું કીધું? જી, મારું વજન 90 કિલો છે. હા, અને એજ, ઉંમર? અને ઉંમર 35. હા બેન, તમારી હાઈટ પ્રમાણે તમારું વજન લગભગ 62-63 કિલોની આસપાસ હોવું જોઈએ. એની જગ્યાએ અત્યારે 90 કેજી થઈ ગયું છે, બહુ વધારે કહેવાય. 35-37 કિલો વજન ઓછું કરવું એ કોઈ પણ નોન સર્જિકલ મેથડ, ડાયટ, એક્સરસાઇઝ કે કોઈ પણ દવાથી પોસિબલ નથી. કેમ કે 1 કિલો વજન ઓછું કરવા માટે લગભગ 7,500 કેલરી બર્ન કરવી પડે. જો તમારું 40 કિલો વજન હોય તો લગભગ 3 લાખ કેલરી થઈ, અને એ 3 લાખ કેલરી આ જન્મમાં તમે આટલા વજન સાથે ઓછું નહીં કરી શકો. સર્જરીની જો આપણે વાત કરીએ તો સર્જરી કેવા પ્રકારની હોય છે આમાં? હવે આમાં જે સર્જરી છે એમાં અમારો મેઇન એમ હોય છે કે ગમે તે કારણથી આપણે કેલરી ઇન્ટેક કે ખોરાક ઓછું જાય શરીરમાં એવી પ્રક્રિયા કરવી પડે. અને એના માટે આપણે દૂરબીનની મદદથી જે સર્જરી કરી છે એમાં સૌથી કોમન સર્જરી થાય છે એમાં હોજરીને સ્ટેપલ કરી નાનું કરવું, જે લગભગ આપણી કેપેસિટી છે. આજે આપણે 3 રોટલીથી પેટ ભરાતું, એની જગ્યાએ 1-2-3 કોળિયાથી તમારું પેટ ભરાઈ જાય છે. ધીમે ધીમે વધીને 2 રોટલી થાય, પણ ત્યાં સુધી તમારું વજન 40-50 કિલો જેટલું જોઈએ એટલું ઓછું થઈ શકે છે. બીજી સર્જરીમાં અમે હોજરીને
નાનું પાઉચ ભરીને એની નાના તડા સાથે જોઈને એ રીતે કરીએ કે આપણી ઓરિજિનલ હોજરી છે એ બાયપાસ થઈ જાય અને એને અમે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કહીએ અને આ સર્જરીમાં આપણું વજન 50 કિલોથી માંડીને 100-150 કિલો સુધી બી ઓછું થઈ શકે છે અને એ સર્જરીમાં ખાસ કરીને જે લોકો ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલના પેશન્ટ હોય કે જે લોકો બેડ રિડન કે ખાટલા પર જ પડ્યા હોય હરી ફરી ના શકતા હોય એટલું બધું પેન હોય એ લોકો માટે આ ટાઈપની સર્જરી અમે કરતા હોઈએ છીએ જેનાથી કે એ લોકો કોઈ પણ મહેનત કર્યા વગર બી 50 કિલો 60 કિલો વજન ઓછું કરી શકે અને એ લોકોનું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને મટવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે. જી એક કોલર છે આપણી સાથે, આપનો પ્રશ્ન પૂછો. મેડમ મારું એજ છે 24 જી, અને મને એવું લાગે છે કે મારું વજન 48 કિલો છે, તો એ વધારે કહેવાય કે માપે કહેવાય? બેન હાઈટ કેટલી છે? હાઈટ પર ડિપેન્ડ કરશે. તમે તમારી હાઈટ જે હોય એમાંથી 100 માઇનસ કરો તો તમારું આઈડિયલ વેટ આવે 5 ફૂટ અને 3 ઇંચ ઉપર. એટલે થોડુંક ઓછું છે પણ કંઈ વાંધો નથી. તમારી જો કોઈ વીકનેસ કે કોઈ પણ એક્ટિવિટીમાં પ્રોબ્લેમ ના હોય તો એ નોર્મલ વેટ જ કહેવાય અને નોર્મલી જે લગ્ન પછી કે પ્રેગ્નન્સી પછી તમારું વજન આમે વધી જવાનું છે. તો મિત્રો ફરી એકવાર આપણે જણાવીએ કે મેદસ્વી થવાના કારણો અને તેના ઉપાય વિશે આપણે વાત કરી રહ્યા છીએ, એની સર્જરી વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આ વિશે આપ અમને ફોન કરી શકો છો અમારી ફોનનું હેલ્થલાઇનમાં. ફરી એકવાર ડૉક્ટર સાહેબ આપણે વાત કરી રહ્યા હતા સર્જરીની. આપે કીધું કે 2-3 રોટલી ખાનાર વ્યક્તિ આ સર્જરી બાદ 2-3 કોળિયામાં પેટ ભરાઈ જાય છે, તો આવા કિસ્સામાં એ લોકોને વીકનેસ આવવાની શક્યતા નથી રહેતી? નહીં રહે, કેમ કે આપણા શરીરને ડાયરેક્ટ કેલરી લગભગ 400 કેલરી જોઈએ. 400 કેલરી તો આપણને 2 વખત 3-3 કોળિયા ખાઈએ એમાં બી મળી જાય. અચ્છા, હવે સવાલ એ છે કે જો એનાથી વધારે જે કેલરી જોઈએ એ શરીર આ જ ચરબીમાંથી કન્વર્ટ કરીને યુઝ કરે, એટલે આપણું જે સ્ટોર છે આટલા વર્ષોમાં ભેગું કર્યું હોય, 40 વર્ષમાં આપણે જો 50 કિલો વેટ ઓછું વધાર્યું હોય તો એ કેલરી ધીમે ધીમે થઈને જ વધી હોય અને એ જ કેલરી શરીર પોતે યુઝ કરે એટલે વીકનેસ આવવાના ચાન્સીસ નથી હોતા. સાથે જો આપણે ખોરાક ઓછી લઈએ તો સાથે અમે લોકો વિટામિન્સની ગોળીઓ આપતા હોય છે કે જેનાથી એ લોકોને વિટામિન્સ કે આયર્ન કે કેલ્શિયમની કોઈ ડેફિશિયન્સી કે અછત ના થાય અને એ લોકો જો નોર્મલ વિટામિન લેતા હોય તો કોઈ પણ વીકનેસ નથી. ઇનફેક્ટ વેટ ઓછું થાય તો એ લોકો વધારે સ્ફૂર્તિ મહેસૂસ કરતા હોય છે અને એ લોકો વધારે એક્ટિવ અને સારી એનર્જી સાથે કામ કરી શકે છે. જી એક કોલર છે આપણી સાથે ગાંધીધામથી, સવાલ પૂછો આપનો. હેલો. હા જી. હેલો. હા જી, પ્રશ્ન પૂછો આપનો. હા, 101 કિલો વજન છે. જી. અને 6 ફૂટ અને 2 ઇંચ છે, તો કેટલો વજન હોવો જોઈએ? 84 કેજી. 84 કિલો વજન હોવું જોઈએ. 102 એટલે તમારું લગભગ 18-20 કિલો વજન વધારે છે. ડોક્ટર સાહેબ સર્જરીની ફરી એકવાર વાત કરીએ તો આની સાઇડ ઇફેક્ટ્સ કોઈ હોય છે? કોઈ પણ સર્જરી 100% તો સેફ નથી હોતી, પણ આ સર્જરી અમે દૂરબીનથી કરીએ છીએ અને આ સર્જરી કરતાં પહેલાં અમે એટલા બધા ટેસ્ટ કરતા હોઈએ છીએ કે પેશન્ટને કોઈ પણ શરીરમાં કોઈ પણ કમી હોય એને પહેલાં આપણે કંટ્રોલ કરીએ. સપોઝ કે ડાયાબિટીસ હોય તો એને કંટ્રોલ કરીએ, થાઇરોઇડ હોય તો એને કંટ્રોલ કરીએ અને આ બધા જ પ્રોબ્લેમને એકદમ નોર્મલ કર્યા પછી આપણે ઓપરેશન કરીએ અને ઓપરેશનમાં આપણે પૂરતા ડિસ્પોઝેબલ્સ અને સેફ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ તો કોઈ કોમ્પ્લિકેશન એટલી નથી હોતી અને એ રિસ્ક બહુ જ ઓછી હોય છે, લગભગ 1% કરતાં બી ઓછી, જેમાં કે કોઈ પણ હોજરીમાં સ્ટેપલ હોય લીક થઈ શકે છે. એ આવા ઇન્સિડન્ટ્સ લગભગ 200માંથી કોઈ એકાદાને હોય, પણ એ પેશન્ટોને જો આટલી બધી પ્રોબ્લેમ હોય તો આ રિસ્ક લેવી જ પડે, કેમ કે જો એ ના લે તો હાર્ટ એટેક આવે કે જોઈન્ટ બદલવાનો આવે તે બધી રિસ્ક વધારે હોય છે અને એ લોકો એ સર્જરીની વધારે કોમ્પ્લિકેશન્સ હોય છે. જી એક ગોંડલથી કોલર જોડાયા છે, જી પ્રશ્ન પૂછો આપનો. હેલો. હેલો. હેલો, મારો હું છે ને ગોંડલથી બોલું છું. જી ઠકારી અશ્વી. હેલો. હા જી બોલો બોલો, પ્રશ્ન પૂછો. મારી હાઇટ 5.5 છે અને મારું વજન 80 કિલો છે, તમારે શું કરવું છે? બેન તમારું વજન 55-60 કિલો જ હોવું જોઈએ અને 80 કિલો લગભગ 20-25 કિલો છે અને આટલું વજન અત્યારે કંટ્રોલ કરવું બહુ ડિફિકલ્ટ છે. છતાં બી જો તમે કોઈ પણ રીતે તમારી કેલરી ઇન્ટેક ઓછી કરો, એ બી લોંગ ટર્મ એટલે ઓલમોસ્ટ પરમાનન્ટ, એટલે આપણે જો લાઈફ લોંગ ઘરમાં જે ખોરાક હોય એને જ આપણે એવી રીતે મોડિફાઈ કરીએ કે જેમાં સુગર કે ટાઈપના મીઠાશનું પ્રમાણ ઓછું કરીએ અને એમાં પ્રોટીનનું પ્રમાણ વધારીએ અને કેલરી એટલે ફૂડ
માં જે ઓઇલ છે તળેલું એ ઓછું કરીએ, અને એ બી લાઈફ લોંગ કરી શકો તો જ તમે કરી શકશો. બાકી આટલું વજન, 20 કિલો વજન ઓછું કરવું બહુ ડિફિકલ્ટ છે. મારી તમને એ સલાહ છે, આટલી ઉંમર, નાની ઉંમર છે તો કોઈ ડાયટિંગ કરવાની ટ્રાય ના કરતા, કેમકે વારંવાર ડાયટિંગ કરવાથી હંમેશા હોર્મોન્સ આપણા મોડિફાય થાય છે, અને જ્યારે બી આપણે ડાયટિંગ બંધ કરીએ છીએ તો આપણું જેટલું વજન ઘટ્યું હોય એનાથી ડબલ વજન વધવાના ચાન્સીસ હોય છે, તો એ તમે ના કરતા. જી, એક અન્ય કોલર જોડાયા છે, પ્રશ્ન પૂછો આપનો. હેલો. હા જી. હાજી સાહેબ, મને 3 વર્ષથી થાઇરોઇડ છે. જી. અને મારી ઉંમર 30 વર્ષની છે. અને મારું વજન અત્યારે 85 કિલો છે. હાઇટ? હાઇટ મારી 5'5" છે. હા, તો બેન, આમાં જે થાઇરોઇડ છે, જો થાઇરોઇડને આપણે નોર્મલ ગોળ લઈએ તો એનાથી કોઈ દિવસ વજન વધતું નથી. મોટાભાગના લોકો એવું માની લેતા હોય છે કે જો મને થાઇરોઇડ છે તો મારું તો વજન વધવાનો જ છે, પણ એ સાચી વસ્તુ નથી. કેમ કે થાઇરોઇડ છે એ હંમેશા એક ગોળી લઈ લો સવારે, તમારું થાઇરોઇડ 24 કલાક નોર્મલ હોય, અને એના લીધે એટલું વજન વધે નહીં. હવે તમારું વજન તો લગભગ 25-30 કિલો વધારે છે, અને જો તમે અત્યારથી તમારી ડાયટને મોડિફાય નહીં કરો, એક્સરસાઇઝ નહીં કરો, તો તમારે સર્જરી સિવાય તમારી પાસે બહુ ચોઈસ રહેશે નહીં. ખાસ ઘણા બધા દર્શક મિત્રો જાણવા માંગતા હશે સર કે આ સર્જરી કેટલી ખર્ચાળ છે. હવે આ સર્જરી છે જે ઓબેસિટી સર્જરી છે, એમાં લગભગ 5 થી 6 અલગ અલગ ટાઈપની સર્જરીઓ હોય છે, અને લગભગ 2.5 લાખથી માંડીને 10 લાખ સુધીનો અલગ અલગ એક્સપેન્સ હોય છે. જી, અને આટલા બધા ખર્ચા કર્યા પછી પણ, આટલા રૂપિયા ખર્ચવા છતાં પણ, પછી એવી શક્યતા ખરી કે વજન પાછું હતું એનું વધી જાય? હજી સુધી એવું એક્ઝામ્પલ જોવાનું બાકી છે. અમે લોકો જેટલા બી, મેં લગભગ 1300ની આસપાસ આ ટાઈપના ઓપરેશન કર્યા છે, અને કોઈ પણ એવું પેશન્ટ નથી કે જે સેમ વજન કરીને પાછું આવ્યું હોય. 5-7 કિલો વજન વધે, પણ જો 50 કિલો ઓછું થયું અને 5-7 વધે તો એ બહુ મોટી વસ્તુ ના કહેવાય. અને અમારું એમ એ જ હોય છે કે અમે વજન ઓછું કરવા માટે તમને મદદ કરીએ છીએ, પછી એને મેન્ટેન કરવું તમારા હાથમાં છે. જે દર્દી જો આટલું વજન ઓછું કર્યા પછી બી જો કાળજી ના રાખે, અને તમે થીક શેક, આઈસક્રીમ ને મીઠાઈઓ પર જીવવાનું કોશિશ કરો, તો કોઈ પણ સર્જરી કામ નહીં કરે. બિલકુલ. એક બીજા કોલર છે, જી પ્રશ્ન પૂછો આપનો. હેલો. હા જી. નમસ્તે સાહેબ. નમસ્તે. મારું 95 કિલો વજન છે ને 5'2" ઊંચાઈ છે, તો ઘટી શકે કે નહીં? આ ઓપરેશન થી જ ઘટી શકશે, કોઈ પણ બીજા ઉપાયથી ઘટશે નહીં. સર, આપણે જો સર્જરીની વાત કરીએ તો લાઇફોસક્શન અને સર્જરી આ બંનેમાં શું ફેર છે? લાઇફોસક્શન છે એ સરફેસ સર્જરી કહેવાય, જે આપણી બોડીને શેપ આપવા માટે જે અનવોન્ટેડ જગ્યા કે જે જગ્યાએ આપણને એક્સપોઝ થતી હોય કે જે વસ્તુ કોઈને દેખાતી હોય ને એ જગ્યાએ આપણે વધારે પડતી ચરબી લાગે, એને આપણે નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ નાખીને સક કરીને એ ફેટને કાઢી નાખીએ છીએ. એ ચામડી નીચેની ચરબીને કાઢી શકે છે, પણ જે મેદસ્વી છે એ શરીરમાં બધી જગ્યાએ ફેટ હોય છે, ફેસની આસપાસ, લોહી નળીઓની આસપાસ, ફેફસાની આજુબાજુ અને આંતરડાની આજુબાજુ, એ ચરબી છે, કોઈ દિવસ લાઇપોસક્શનથી બહાર નીકળે નહીં. એટલે લાઇપોસક્શન એ કોસ્મેટિક સર્જરી છે, અને ઓબ્વિયસલી છે એક લાઈફ સેવિંગ સર્જરી છે, કે જેના મોટાભાગના બેનિફિટ છે કે આપણે લોંગ ટર્મ મેન્ટેન કરી શકીએ છીએ. લાઇપોસક્શનમાં એક જગ્યાથી આપણે ચરબી કઢાઈએ તો એ જ ફેટ જો ત્યાં ના જમા થયો તો કોઈ બીજી જગ્યાએ જમા થશે, અને ઓવરઓલ આપણું શરીર બેડોળ થવાના ચાન્સીસ રહે છે. જી, એક બીજા કોલર આપણી સાથે જોડાયા છે. જી, પ્રશ્ન પૂછો આપનો. હેલો. હેલો. હા જી. આપણે, મારું 38 ઉંમર છે, પેટ બહુ વધારે દેખાય છે, તો એના માટે શું કરવું? વજન કેટલું છે બેન? વજન 60 ઉપર છે, 62. હા, તો બેન તમારે એક્સરસાઇઝ જ કરવી જોઈએ, અને ખાસ કરીને પ્રેગ્નન્સી પછી આ ટાઈપની પ્રોબ્લેમ બહુ થતી હોય છે, કે પ્રેગ્નન્સી જે પેટ બહાર આવ્યું એ પેટને પાછું નોર્મલ જગ્યાએ જવાની ચાન્સીસ ના મળી હોય, ત્યાં સુધી બીજી પ્રેગ્નન્સી આવી ગઈ હોય, અને પછી આપણે બહુ કોશિશ ના કરીએ. અને આપણા ગુજરાતમાં ખાસ કરીને પ્રેગ્નન્સી પછી બહુ સરસ સરસ ખાવાની જે પ્રથા હોય છે એને બી બંધ કરવી જોઈએ, અને એમાં હાઈ પ્રોટીન ડાયટ કે જેમાં કઠોળ કે પનીર કે આ ટાઈપની જે સોયાબીન એ બધી વસ્તુઓ જે આપણા ખોરાકમાં લઈએ તો તમારું વજન ઓછું થઈ શકે છે. જી, જૂનાગઢથી એક કોલર આપણી સાથે જોડાયા છે. જી, પ્રશ્ન પૂછો આપનો. જી, નમસ્તે સાહેબ. નમસ્તે. એ સાહેબ, મારે જાણવું છે કે સ્ટેન્ટ મુકાયેલું હોય એટલી ઓબેસિટી હોય તો બીજા નળીઓને બ્લોક થવાનો મેક્સિમમ ચાન્સ હોય છે, અને ઇવન સ્ટેન્ટ બી બ્લોક થઈ શકે છે, તો એ લોકોને આ સર્જરી ખાસ કરાવવી જોઈએ, અને એને બહુ ફાયદો. અમે હાર્ટના બાયપાસ કરેલા પેશન્ટોમાં કરેલા છે, અને સ્ટેન્ટ મૂકેલા પેશન્ટોમાં બી આ ટાઈપની સર્જરી કરેલી છે. અમારા વ્યુઅર્સને આપ કોઈ ખાસ મેસેજ આપવા માંગશો?
મારું કહેવું એ જ છે કે ગમે તે રીતે આજે બધા પૈસાની પાછળ ભાગતા હોય છે, કોઈ પણ પોતાને એક કલાક આપવા માટે તૈયાર નથી. હું એ જ કહેવા માંગુ છું કે બધા પોતાની લાઈફમાં જો પોતાના માટે એક કલાક આપીને સવારે સારી એક્સરસાઇઝ કરો અને ડાયટ પર થોડું ધ્યાન આપો તો આ એક ભયંકર બીમારી જે મહા બીમારી કહેવાય એને આપણે અટકાવી શકીએ છીએ. અને એ જ એક બીમારીને અટકાવવાથી તમે બીજી 50 જાતની બીમારીઓને અટકાવી શકો છો. તો કેમ ની એક પહેલ કરીએ આ બાજુ અને પોતાનું વજનને કંટ્રોલ કરીએ. ડોક્ટર સાહેબ આપ સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો હેલ્થ લાઈનમાં